જલજ નિવસન તંત્રમાં શક્તિનો મુખ્ય સ્ત્રોત GFC મતલબ ચરણ આહાર શૃંખલા છે, જીવંત સજીવોમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે, જ્યારે સ્થળજ નિવસન તંત્રમાં શક્તિનો મોટો ભાગ DFC દ્વારા વહન પામે, નિક્ષેપ દ્રવ્ય દ્વારા વહન પામે છે. હવે આ બંને ઘટકો દ્વારા શૃંખલા આગળ વધે. નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલામાં કેટલાક સ્તરે ચરણ આહાર શૃંખલાની જરૂર પડે. નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા કેટલાક સ્તરે ચરણ આહાર શૃંખલા સાથે સંકળાયેલી હોય છે. અને એટલે મિત્રો, નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા DFC ના કેટલાક સજીવો GFC ચરણ શૃંખલાના શિકાર બને છે. બંદો, કાગડો આ મિશ્રાહારી પ્રાણીઓ છે. GFC એટલે ચરણ આહાર શૃંખલા, DFC એટલે મૃત દ્રવ્ય આહાર શૃંખલા. DFC ના કેટલાક સજીવો ચરણ આહાર શૃંખલાના શિકાર બને છે. અને આ રીતે બધી જ આહાર શૃંખલાઓ એકબીજા સાથે ભેગી મળી અને આહાર જાળની રચના થાય. આપણે આહાર જાળની વ્યાખ્યા મિત્રો કહી કે નિવસન તંત્ર અથવા પૃથ્વી પરના બધા જ નિવસન તંત્રો ભેગા મળી આહાર જાળની રચના કરે છે. તો આહાર જાળ માટે આહાર શૃંખલાની આવશ્યકતા હોય છે. હવે એના પછી છે મિત્રો પોષક સ્તર. પોષક સ્તર કોને કહીશું? તો પોષણ નિવસન તંત્રમાં અથવા આહાર શૃંખલામાં પોષક સ્તર ખૂબ જ અગત્યના છે. મિત્રો, પોષક સ્તર એ નિવસન તંત્રમાં ઉત્પાદક અને ઉપભોગીઓની ગોઠવણી દર્શાવે છે. ઉત્પાદક અને ઉપભોગીઓની ગોઠવણી દર્શાવતું સ્તર એટલે પોષક સ્તર. દરેક ખોરાકના સ્તરને પોષક સ્તર કહેવાય. નિવસન તંત્ર અથવા આહાર શૃંખલાની રચનામાં દરેક ખોરાકનું સ્તર એને પોષક સ્તર તરીકે ઓળખાય છે. સમાજની પોષણ શૃંખલા અને પોષણ જાળમાં કોઈ પણ સમાજની પોષણ શૃંખલા અને પોષણ જાળમાં ખોરાક માટેના અનુક્રમિત સ્તરોને પોષક સ્તર કહેવાય. એની વ્યાખ્યા છે મિત્રો, ફરી એક વખત, સમાજની પોષણ શૃંખલા અને પોષણ જાળમાં ખોરાક માટેના અનુક્રમિત સ્તરોને પોષક સ્તર તરીકે ઓળખાય છે. હવે જેમ સજીવ, જે સજીવો તેના કુદરતી વાતાવરણમાં અથવા તેના સમાજમાં, સજીવો તેના કુદરતી વાતાવરણમાં કે સમાજમાં અન્ય સજીવ સાથેના આહાર સંબંધને આધારે સ્થાન મેળવે છે. જુદા જુદા વસવાટની અંદર જુદી જુદી પ્રકારના સજીવો હોય, એ સજીવો એ વિસ્તાર એ વસવાટના સમાજ સાથે સંકળાયેલા હોય અને એને આધારે આહાર શૃંખલા અથવા એ આહાર સંબંધ દર્શાવવામાં આવે છે. હવે એમાં કેટલાક ઉદાહરણ આપેલા છે મિત્રો. જો ઉત્પાદકોમાં બધી જ પ્રકારની વનસ્પતિ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાનો સમાવેશ થાય અને પ્રાથમિક પોષક સ્તર તરીકે ઓળખાય અથવા બીજું પ્રાથમિક ઉત્પાદકો કહેવાય. પ્રાથમિક પોષક સ્તર અથવા પ્રાથમિક ઉત્પાદકો. એના પછી આવે તૃણાહારી પ્રાણીઓ, જે ખોરાક માટે વનસ્પતિ પર આધાર રાખે. એના ઉદાહરણ છે તીતી, ઘોડો, ગાય, બકરી, સસલું. આ પ્રાણીઓનો સમાવેશ કરતું પોષક સ્તર એને દ્વિતીય પોષક સ્તર કહેવાય અથવા આવા પ્રાણીઓને પ્રાથમિક ઉપભોગીઓ તરીકે ઓળખાય છે. તૃણાહારી પ્રાણીઓ એટલે પ્રાથમિક ઉપભોગીઓ. મિત્ર, જે પ્રાણીઓ ખોરાક માટે તૃણાહારી પ્રાણીઓનો ઉપયોગ કરે છે, પક્ષી હોય, વરુ હોય, એ તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને તૃતીય પોષક સ્તર કહેવાય. આ બહુ અગત્યનું છે મિત્ર, તૃતીય પોષક સ્તર. પણ ઉપભોગી તેને દ્વિતીય ઉપભોગી કહેવાય. પોષક સ્તર તૃતીય, પણ ઉપભોગીઓમાં પ્રથમ ઉપભોગી તૃણાહારી, દ્વિતીય ઉપભોગી એટલે માંસાહારી, અને તૃતીય ઉપભોગી પોષક સ્તર ચતુર્થ, ઉપભોગી તૃતીય. એમાં ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ આવે, મનુષ્ય, સિંહ, આવા પ્રાણીઓને ચતુર્થ પોષક સ્તરમાં સમાવિષ્ટ કરવામાં આવે અને આ પ્રાણીઓને તૃતીય ઉપભોગી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પોષક સ્તર છે અથવા આ જે પોષક સ્તરો, એ પોષક સ્તરોમાં જેમ જેમ પોષક સ્તર બદલાતા જાય તેમ તેમ શક્તિનું પ્રમાણ ઘટે. મિત્રોનું એક ઉદાહરણ આપું. ધારો કે કોઈ
ઉત્પાદક છે, ઉત્પાદકમાં કોનો સમાવેશ થાય? તો વનસ્પતિનો. તો સૌથી વધારે શક્તિ વનસ્પતિમાં હોય. હવે તમને પ્રશ્ન થાય કેમ વનસ્પતિમાં વધારે? તો સૂર્યપ્રકાશનો સીધે સીધો ઉપયોગ વનસ્પતિ કરે, પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિ કરે, ખોરાક વનસ્પતિ બનાવે, એટલે સૌથી વધારે ખોરાક, સૌથી વધારે ઉર્જા, સૌથી વધારે જૈવ ભાર કોનામાં હોય? જે વનસ્પતિમાં હોય. હવે વનસ્પતિ એટલે ઉત્પાદક અથવા પ્રથમ પોષક સ્તર થયું. મિત્રો, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારી પ્રાણીઓ કરે તો વનસ્પતિ કરતા તૃણાહારી પ્રાણીઓમાં શક્તિનું પ્રમાણ ઘટે છે. તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ માંસાહારી પ્રાણીઓ કરે તો તૃણાહારી પ્રાણી કરતા માંસાહારી પ્રાણીમાં શક્તિનું પ્રમાણ ઘટે છે. એનો મતલબ એવો થયો કે પ્રત્યેક પોષક સ્તરે શક્તિના પ્રમાણમાં ઘટાડો થાય છે. આ ઘટાડો મિત્રો ક્યાં સુધી થાય? તો જ્યાં સુધી સજીવ મૃત્યુ પામે. જ્યારે સજીવ મૃત્યુ પામે ત્યારે તે મૃત દ્રવ્યમાં ફેરવાય છે અને એ મૃત દ્રવ્યમાંથી વિઘટકો એનું વિઘટન કરી અને શક્તિનો સ્ત્રોત બનાવે. વિઘટનની વ્યાખ્યા આપણે અગાઉ ભણ્યા છે. ફરી સજીવ વનસ્પતિ કે પ્રાણીના મૃત દેહોમાં રહેલા કાર્બનિક પદાર્થનું વિઘટન કરે, જટિલ અણુને સરળ સ્વરૂપમાં ફેરવે એને વિઘટન કહેવાય. અને આ સરળ સ્વરૂપમાં એ પૃથ્વી જમીનમાં પાછો ભળે અને દરેક પોષક સ્તર યોગ્ય જથ્થામાં યોગ્ય સમયે જીવંત દ્રવ્ય સ્વરૂપ હોય છે. દરેક પોષક સ્તરમાં યોગ્ય જથ્થામાં યોગ્ય સમયે જીવંત દ્રવ્યો આવેલા હોય અને જ્યારે એક પોષક સ્તરમાંથી અનુક્રમિત બીજા પોષક સ્તરની અંદર જઈએ તેમ શક્તિ 10% ઘટે છે. ઉત્પાદકો કરતા પ્રથમ કક્ષાના ઉપભોગીમાં જાઓ તો શક્તિનું પ્રમાણ 10% ઘટે, બરાબર? એમ કરતા અનુક્રમિત પોષક સ્તરની અંદર શક્તિના પ્રમાણમાં 10% જેટલો ઘટાડો થાય છે. આને આપણે સામાન્ય પરિસ્થિતિની અંદર પોષક સ્તર અને પોષક સ્તર અને આહાર શૃંખલા અથવા આહાર ઝાડ તરીકે પ્રસ્થાપિત કરીએ. આહાર શૃંખલાના બે પ્રકાર, ચરણ આહાર શૃંખલા અને નિક્ષેપ દ્રવ્ય અથવા મૃત દ્રવ્ય આહાર શૃંખલા. અને આ બંને આહાર શૃંખલા ભેગી અથવા બંને પ્રકારની આહાર શૃંખલા એ સમગ્ર નિવસન તંત્ર સાથે સંકળાય અને એના દ્વારા કોનું નિર્માણ કરે? તો આહાર ઝાડનું નિર્માણ કરે છે. મિત્રો, આશા રાખીએ આટલી વસ્તુ જે આપણે ભણ્યા છે એ આ તમને કમ્પ્લીટ સમજ પડી ગઈ હશે. ના સમજ પડી હોય તો ફરી એક વખત ધ્યાનથી એને જોઈ લેવી, એમાં કોઈ પણ તકલીફ રહે નહીં. અને આટલું વ્યવસ્થિત રીતે આપણે એને તૈયાર કરવું, આમાંથી કેટલીક વખતે કેટલાક MCQ, ધારો કે પ્રત્યેક પોષક સ્તરે શક્તિના પ્રમાણમાં શું થાય? તો ઘટાડો થાય. અનુક્રમિત એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર શક્તિમાં કેટલો ઘટાડો થાય? તો 10% ઘટાડો થાય, બરાબર? તો આવા ટૂંકા પ્રશ્નો આપણે સ્વ અધ્યયન જાતે પ્રયત્ન કરીને પણ આપણે એનું પ્રિપરેશન કરીશું અને તમને જે MCQ આપેલા છે એ MCQનું આપણે આપણી જાતે સોલ્યુશન કરવા પ્રયત્ન કરીશું. આભાર.